ટૂંક સમયમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવનારો છે, જે અંતર્ગત શહેરના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૈદિક હોળીનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન માટે 100 ટન કરતાં પણ વધુ ગોબર સ્ટિક તૈયાર કરવામાં આવે છે અને હોલિકા દહન કરતાં 300થી વધુ આયોજકો આ ગોબર સ્ટિક દ્વારા હોલિકા દહન કરી અને હોળીના તહેવારની અનોખી ઉજવણી કરશે. તો હોળીના તહેવારમાં પર્યાવરણને નુકસાન થાય નહીં અને ગૌશાળા પણ આત્મનિર્ભર બને તે માટે ગૌશાળાના સંચાલક અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ વૈદિક હોળીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં છેલ્લા 3 વર્ષથી વૈદિક હોળી યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે અને હવે ચોથા વર્ષે પણ વૈદિક હોળી માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. તો પ્રથમ વર્ષે શરૂઆતમાં 10 ટન ગોબર સ્ટિક બનાવી હતી, જે બાદ બીજા વર્ષે 70 ટન, તો ત્રીજા વર્ષે 90 ટન અને આ વર્ષે 100 ટનથી પણ વધુ ગોબર સ્ટિક બનાવવામાં આવી છે. આ ગોબર સ્ટિક બનાવવા માટે છેલ્લા 1-1.5 મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં જુદી જુદી ગૌશાળા દ્વારા ગાયોના છાણને અલગ અલગ સ્થળેથી એકત્રિત કરી અને સતત કામગીરી કરવામાં આવી રહી છે.